આજે આપણે દેશી સ્ટાઇલથી પાપડી રીંગણનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. મને એક સરસ ભરથાનું રીંગણ મળ્યું અને મારી ઈચ્છા થઈ ગઈ કે લાવો આજે પાપડી રીંગણનું શાક બનાવીએ, સાથે રોટલો બનાવીએ કે રોટલી, પણ આ શાકની રેસીપી હું ચોક્કસ તમારી સાથે શેર કરું. આઈ હોપ કે રીંગણ સારું નીકળે અને મારી રેસીપી હું ઈચ્છું છું એવી બને. એના માટે મોટું રીંગણ જોયું એટલે જ મેં લીધું હતું કે બિયા નહીં હોય અને ખાવાની મજા આવશે. પાપડી ફોલીને રાખી હતી અને એમાં સરસ બિયા પણ નીકળ્યા હતા અને કુણા કુણા છોડા પણ હતા, એટલે આ શાક મારા મને ખૂબ પ્રિય છે. સાથે 10-12 લસણની કઢી અને 2-3 લીલા મરચાં બાજુમાં રાખી દીધા છે. મને ઈચ્છા થઈ તમને પાપડી નજીકથી બતાવું કેટલી લીલી છમ છે અને પ્લસ બિયા પણ એકદમ સરસ છે. જેવું રીંગણ કાપવાનું ચાલુ કર્યું સમજી લો મારો બધો ઉત્સાહ મરી ગયો, કેમ કે અંદર બિયા દેખાવા માંડ્યા. પણ મને થયું કે ચલો બિયા ઓછા છે, વાંધો નહીં આવે, જોઈએ હવે કેવા બિયા નીકળે છે. કાપતા કાપતા તો મારા મનમાં એમ થયું કે આમાં તો ઘણા બિયા છે અને બિયાવાળા રીંગણમાં થોડોક સ્વાદ ફરક પડી જાય છે, બિયા વગરના રીંગણનો સ્વાદ ફરક પડી જાય છે. અને બિયા વગરનું રીંગણ મને મીઠું લાગે છે, જ્યારે બિયાવાળું રીંગણમાં તમે શાકમાં બનાવો તો એનો લુક્સ પણ સારો બહુ નથી આવતો, બિયા બિયા લાગે છે. પણ મારી ઈચ્છા તો તમને મારી રેસીપી શેર કરવાની છે. તો મેં રીંગણને કાપી લીધું, આખું રીંગણ કાપી લીધું અને આખું રીંગણ જ હું નાખવાની છું. ઠીક છે, બિયાવાળું છે તો પણ વાંધો નહીં. રીંગણ તો કાપી લીધું ને કાપતા કાપતા જે શ્યામ પડવા માંડ્યું અને જે મેં પાપડી પલાળી હતી એમાં મેં એનો ઢગલો કરી દીધો. હવે એ વારો છે કે ચોપરમાં આપણે લસણ અને લીલા મરચાં ક્રશ કરી લઈએ. લસણ આમાં ભરપૂર હોય તો મજા આવે શાક ખાવાની, એટલે મેં લગભગ 15-1 લસણ ફૂલ્યા છે અને લીલા મરચાં 2-3. ચાલો તો વઘારની તૈયારી કરીએ. આ શાકમાં તેલ થોડું આગળ પડતું જ મૂકવું સારું લાગશે, કેમ કે મસાલાને તેલમાં જ ફ્રાય કરવાના છે. તો 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે અને તેને ગરમ થવા દઈશું. હવે તેલ જેવું ગરમ થાય એટલે આપણે અજમો નાખવાનો. થોડી ઉતાવળ કરી દીધી છે, તેલ પ્રોપર ગરમ થયું નથી, તમે પ્રોપર ગરમ થાય પછી અજમો નાખો. હવે અજમો સરસ તતડી રહ્યો છે ત્યારે આપણે ચપટીક હિંગ નાખીશું, થોડીક હળદર નાખી દઈશું, પ્લસ આપણે વઘારમાં જ લાલ મરચું નાખવાનું છે જેનાથી તેનો કલર બહુ સરસ આવશે. ધ્યાન રાખજો કે તમારો ગેસ ફૂલ ના હોય અને મરચું બળી ના જાય. સાથે ધાણાજીરું નાખી દીધું છે. જ્યારે પણ તમે મસાલા તેલમાં નાખશો એટલે એક મસાલાની ગ્રેવી તૈયાર થશે અને જેના લીધે તમારું કોઈ પણ શાક સારું બનશે. આ ટીપ રસોઈયાઓ આ જ રીતે કામ કરતા હોય છે કે મસાલો પહેલે સરખા તેલમાં, એટલે આપણે તેલ ઓછું વાપરીએ પણ એ લોકો આનાથી પણ વધુ તેલ નાખે અને મસાલાને ફ્રાય થવા દે, પછી જ આપણે બધું શાકભાજી અંદર એડ કરી દઈશું. અહીં તો આખું કુકર ભરાઈ ગયું અને મેં રીંગણ અને પાપડી બધું જ ભેગું કરી દીધું. હવે આપણે આને ઢાંકણું બંધ કરવાનું છે. હજુ તો હું એવું વિચારતી હતી અને મને સાઈડમાં બોર્ડમાં રીંગણ દેખાયા, હવે આને કેમ ના સમાવા એવું મારા મનમાં થતું હતું. પણ હું આમાં જ એને સમાવાની છું અને રીંગણ તો થોડી વારમાં ઢીલા પડી જશે અને નાના થઈ જશે, એટલે મેં ફરી ઢાંકણું ખોલ્યું અને એ જ રીંગણને હું આમાં સમાવા માંડી. રીંગણને મેં ઉપરને ઉપર ટેકરો કરી દીધો, કેમ કે કુકરના ઢાંકણામાં પણ જગ્યા છે એટલે ચોક્કસ ચડી જશે. ભલે કદાચ મને હલાવવા નહીં મળે, હલાવીશું પાછળથી, એનો વાંધો નથી, પણ બધું શાક એકસાથે ચડી જાય તો એક સરખું ચડે. 1/4 ચમચી જેવું મીઠું નાખી દીધું કે એ બધું ઓસવાશે અને મીઠાના લીધે સબ્જી જલ્દી ચડતી બી હોય છે. મીઠાને હલાવવા માટે મેં ઉપર નીચે કરવાનો પ્રયત્ન કર્યો, ધીરે ધીરે હું એમાં સફળ થઈ, કેમ કે ગેસ ચાલુ હતો એટલે નીચેનું શાક ધીરે ધીરે ચડતું જતું હતું અને ઓછો રસો થતો જતો હતો. ત્યાર પછી મેં કુકર બંધ કર્યું અને વિસલ મૂકી દીધી. થોડું થોડું ગરમ થયું એટલે કુકરને ખોલી અને મેં એને ઉપર નીચે કરવાનો પ્રયત્ન કર્યો, એમ કે નીચેનું શાક બધું સરસ પોચું પડી ગયું હશે. જો તમે જોઈ રહ્યા છો વરાળ નીકળી રહી છે, એટલે મારું શાક હવે એકસાથે ચડી જશે, બધા મસાલા બધા અંદર એકસાથે આવી જાય, એટલે મેં ડિસાઈડ કર્યું કે હું શાકને ઉપર નીચે કરું.
ફાઇનલી શાકને ઉપર નીચે બધું કરી લીધું અને તમે જોઈ રહ્યા છો કલર પણ બધો જ શાકનો સરસ આવી ગયો છે. હવે આપણે એને બે ત્રણ વિસલ વગાડી અને શાકને ચડવા દઈશું. આ કુકરમાં પહેલેથી જ ફાસ્ટ વિસલ વાગતી નથી, આવી જ વાગે છે, પણ કેમ કે હું આને કાયમ વાપરું છું એટલે મને અંદાજ આવી જાય છે કે કેટલા સમયમાં આ શાક ચડી જશે. ફાઇનલી મારું શાક થઈ ગયું અને હું તમને બધાને બતાવવા માગું છું કે કુકરમાં એક સરસ શાક મારું તૈયાર થઈ ગયું છે, જે ઝટપટ પણ થયું છે અને સ્વાદિષ્ટ પણ થયું છે. હવે આપણે એને હલાવી લઈશું. આની અંદર મારી પાસે ધાણા છે, હું ધાણા થોડા નાખીશ અને આદું નાખીશ, જેનાથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો અહીં તમે જુઓ કેટલું સરસ શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું અને આપણું શાક પીરસવા માટે તૈયાર છે. તમને આની સાથે બાજરીનો રોટલો યાદ આવે છે કે ઘઉંની ભાખરી? કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. દેશી રેસિપીસ સાથે જ સુપર સહેલીએ ચાલુ કર્યું હતું અને દેશી રેસિપીસને અમે હંમેશા અમર રાખવા માંગીએ છીએ, તેથી તમારી સાથે આજે આ ગુજરાતી સ્ટાઇલનું દેશી શાક મૂક્યું છે. હું આ શાકમાં થોડું ગરપણ પણ નાખું છું, એટલે બધું જ હલાવ્યા પછી મેં ખાંડ નાખી અને ખાંડને પણ સારી રીતે મિક્સ કરજો. તમે કોળ પણ નાખી શકો છો, જેવું તમને મન હોયું, પણ થોડું કડચટું શાક સારું લાગશે. ફાઇનલી થોડું આદું આપણે છીણીને નાખી દઈશું. અમે આ રીતે શાક બનાવીએ છીએ, શુગર પણ નાખીએ છીએ, લસણ પણ નાખીએ છીએ અને આદું પણ નાખીએ છીએ. તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરી જોજો, ચોક્કસ મજા આવશે. તો સબ્જી મારી રેડી થઈ ગઈ છે અને ચાલો બધા આવી જાઓ. ભાખરી બનાવો કે રોટલો તમારી માટે એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આની સાથે તમે શું ખાઓ છો? ફરીથી મળીશું એક નવા વિડીયોમાં એક નવી સહેલી સાથે. ત્યાં સુધી આપજો અને કીપ વોચિંગ સુપર સહેલી.